હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પૂલી વિસરાતી વાનગી, ભરેલા મરચાની કઢી. મિત્રો, વરસાદની સીઝનમાં ભરેલા મરચાના નવ નવા ભજીયા ખાઈને તમે કંટાળી ગયા હશો, તો આજે મેં વિચાર્યું કે આજે આપની સાથે આપણી પરંપરાગત અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસીપી શેર કરું. આજના ફાસ્ટ ફૂડના યુગમાં આ પૂલી વિસરાતી વાનગી છે, માટે આજે આપની સાથે હું શેર કરું છું. તો મારી આ રેસીપી જોયા પછી તમે એકવાર જરૂરથી બનાવીને તમારા ઘરના સભ્યોને તેમજ બાળકોને ખવડાવજો, જેથી આપણી પરંપરાગત ફૂડનો જે વારસો અને સ્વાદ છે એ જળવાઈ રહે. તેમજ રેસીપી જોયા પછી મારી રેસીપી સારી લાગે તો એક લાઈક જરૂરથી કરજો, અને આ રેસીપી વિસરાઈ ન જાય એટલા માટે વધુમાં વધુ શેર કરી દેજો. તો આવો એને બનાવવાનું શરૂ કરીએ. ભરેલ મરચાની કઢી બનાવવા માટે મરચા તો જોઈએ જ, માટે મેં અહીં 250 ગ્રામ મરચા લીધા છે. તમે જે પ્રમાણે તીખું ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે તીખા કે મોળા મરચા અહીં લઈ શકો છો. સરસ મજાના તીખા તમતમતા કોલર મરચા લઈને આ કઢી બનાવવામાં આવે તો આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તેમજ આ રેસીપી બનાવવા માટે સરસ તાજા મોટા અને મસાલો ભરી શકાય એવા મરચા અહીં પસંદ કરવાના છે. આ રેસીપી બનાવવા માટે આપણે સારા પ્રમાણમાં લસણ યુઝ કરીશું. ભરેલ મરચાની કઢી બનાવવા માટે સૌ પ્રથમ બેસન શેકી લઈએ. તે માટે અહીં મેં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ અંદાજે 100 ગ્રામ જેટલો બેસન લીધો છે. આ કઢીને સરસ ટેસ્ટી બનાવવા માટે જાડા તળિયા વાળી કડાઈમાં ધીમા ધીમા તાપે આ લોટને શેકવાનો છે ટેસ્ટ માટે, અને થોડું તેલ એડ કરી અને શેકીશું. મિત્રો, જો તમે મરચા ખાવાના શોખીન છો તો અવનવી મરચાની રેસીપીઝ જેમ કે મરચાના અથાણા, મરચાની ચટણીઓ વગેરે રેસીપીઝ આપ મારી ચેનલ પર જોઈ શકો છો. કલર થોડો બદલે અને સરસ સુગંધ આવે ત્યાં સુધી આને શેકવાનો છે. અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને કલર પણ બદલાયેલો દેખાય છે. આ સ્ટેજ પર હું સ્ટોવની ફ્લેમ ઓફ કરી દઉં છું. અહીં કુલ 1 કપ બેસન સાથે મેં કુલ શેકવા માટે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ યુઝ કરેલ છે. બેસન ઠંડો પડતા જ એને મેં બાઉલમાં લઈ લીધો છે. તેમજ મરચા પર પણ મેં આ રીતે કાપા મૂકી દીધા છે. આખા મરચામાં કાપો મૂકવાનો છે. નીચેની તરફ મરચું કટ ન થઈ જાય એ વાતનું અહીં બરાબર ધ્યાન રાખવાનું છે. હવે નાના મોટા સૌને પસંદ પડે તેવો સરસ મજાનો ટેસ્ટફુલ મસાલો તૈયાર કરીશું. તે માટે બેસન સાથે એડ કરું છું મીઠું સ્વાદ મુજબ, જે મેં 1/2 ટેબલ સ્પૂન થી થોડું ઓછું લીધું છે. ચપટી હળદર એ ટોટલી ઓપ્શનલ છે. ચપટી હિંગ, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 1/2 ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ લીધી છે, સાથે 1 ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ. જે લોકો લસણ નથી ખાતા તેઓ સ્કીપ કરીને પણ આ કઢી બનાવી શકે છે. આમ તો કાઠિયાવાડી રેસીપી સ્વાદમાં થોડી સ્વીટ હોય છે, માટે મેં અહીં 2 ટેબલ સ્પૂન જેટલું નેચરલ એટલે કે દેશી ગોળ લીધો છે. સ્વીટ સ્વાદ પસંદ નથી તો અહીં ગોળ તમે સ્કીપ પણ કરી શકો છો. ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ, લીંબુના રસની ક્વોન્ટિટી આગળની પ્રોસેસમાં જે છાશ યુઝ કરવામાં આવે તે કેટલી ખાટી છે એના ઉપર આધારિત છે, સાથે 1/2 કપ બારીક કાપેલા ધાણા, બધું જ હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું. અહીં ગોળ નું સારું એવું પ્રમાણ તેમજ લીંબુના રસના કારણે આ મસાલાની અંદર સરસ બાઇન્ડિંગ કન્સિસ્ટન્સી આવી ગયેલ છે. ટૂંકમાં આ મરચા માટે આ ટાઈપની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે. આ ટાઈપની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે જરૂર જણાય તો થોડું તેલ પણ એડ કરી શકાય. અહીં મારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી. હવે તૈયાર કરેલો આ લોટ મરચામાં આ રીતે ભરી લેવાનો છે. ખૂબ જ હળવા હાથે આને પ્રેસ કરવાનું છે. અહીં મેં બધા જ મરચા ભરી લીધા છે. મરચા ભરતા મારે 1/4 કપ જેટલો મસાલો બચેલો છે, જેનો યુઝ ભરેલા શાક માટે કે સંભારિયા મરચા બનાવવા માટે કરી શકાય. નેક્સ્ટ પ્રોસેસ માટે એક બાઉલમાં મેં મેઝરિંગ કપ પ્રમાણે 4 કપ એટલે કે 1 લિટર છાશ લીધી છે. તમે ભટકી પ્રમાણે પણ માપ સેટ કરી શકો છો. કઢી બનવાનો આધાર છાશ પર છે. છાશ જેટલી ખાટી અને ખાટી હોય તેમ આ કઢી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે. હવે તેમાં એડ કરું છું 1 ટેબલ સ્પૂન જેટલો બેસન, સાથે થોડા મીઠી લીમડીના પાંદડા લીધા છે. ટ્રેડિશનલી જે કઢી બનતી એને હાથથી આ રીતે દોય અને ચણાનો લોટ અને છાશ મિક્સ કરવામાં આવતું, પણ અત્યારે સ્માર્ટ કુકિંગનો સમય છે અને ન્યૂ જનરેશનની આ પ્રોસેસ ગમે પણ નહીં, માટે બ્લેન્ડરની મદદથી હું આને બ્લેન્ડ કરી લઉં છું. હવે આપણે સરસ મજાનો વઘાર કરીશું. તે માટે એક પેનમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધું છે. અહીં તેલ પણ લઈ શકાય, પણ દેશી ઘી લેવાથી અનેરો સ્વાદ અને સોડમ આવે છે. ઘી ગરમ થતા સૌ પ્રથમ તેમાં એડ કરું છું નાનકડો એક ટુકડો તજનો, 1/4 ટેબલ સ્પૂન જેટલી રાઈ, 1/4 ટેબલ સ્પૂન જેટલું જીરું, બાદિયા ફૂલ, તમાલપત્ર, લવિંગ, બધું થોડું સાંતળાઈ જતા એડ કરીશું સૂકા 2 નંગ લાલ મરચા, ચપટી મેથી દાણા, મીઠી લીમડી, ચપટી હળદર, બધું સારી રીતે મિક્સ કરી અને હવે
તેમાં એડ કરું છું ભરેલા મરચા. ઘી ગરમ થઈ ગયા બાદ મેં સ્ટવની ફ્લેમ સ્લો કરી દીધી હતી, એ વઘાર ધીમા તાપે જ કરવાનો છે. હવે સ્ટવની ફ્લેમ થોડી વધારું છું જેથી આ મસાલા સાથે મરચા સારી રીતે સાતલાઈ જાય. થોડું મીઠું પણ એડ કરું છું, સાથે હાફ ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ બરાબર મિક્સ કરીશું. માત્ર 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મરચાના અપર લેયર ઉપર સરસ ડિઝાઇન ઉપસી આવેલ છે. આ સ્ટેજ પર એડ કરું છું હાફ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, કેમ કે મારા મરચા અહીં મોળા છે માટે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. જો તીખા મરચા હોય તો લાલ મરચું અવોઇડ કરવાનું છે. કઢીને સરસ ટેમ્પટિંગ રેડ કલર આપવા માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તીખાશ ખૂબ જ ઓછી આવશે અને કલર સરસ લાલ આવે એટલા માટે. આટલી પ્રોસેસ પછી હવે એડ કરું છું તૈયાર કરેલ બેસન અને છાશ નું આ મિશ્રણ, અને આ રીતે બરાબર મિક્સ કરીને ધીમે થી એડ કરવાનું છે. સ્ટવની ફ્લેમ ફાસ્ટ કરીને અને સારી રીતે બધું ઉકળી જવા દેવાનું છે. લસણની પેસ્ટ મેં આમાં તૈયાર કરેલ છે માટે આમાં લસણનો સરસ સ્વાદ હોય માટે થોડું પાણી મિક્સ કરીને એડ કરી દઉં છું. થોડી વાર માટે બધું સરસ મિક્સ કરવાનું છે જેથી એડ કરેલી છાશ ફાટી ન જાય. અને મેં થોડી વાર માટે ઉકાળી લીધી છે. અહીં સાફ જોઈ શકાય છે કે સિઝનિંગમાં જે ઘી લીધેલ છે તે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે, તેમજ મરચાનો કલર પણ થોડો બદલાયેલો દેખાય છે. મતલબ કે આ કઢી સારી રીતે પાકી ગયેલ છે અને મરચા પણ સરસ ચડી ગયેલ છે. કઢી આછી ખાવાનું પસંદ કરો છો તો બેસન અને છાશ નું મિશ્રણ તૈયાર કરતી વખતે જે લોટ એડ કરેલ છે ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં લેવાનું છે. અહીં સર્વિંગ માટે ભરેલા મરચાની કઢી બનીને તૈયાર છે, જેને તમે ખીચડી સાથે, ભાત સાથે કે પછી રોટલી સાથે સર્વ કરી શકો છો. આઈ હોપ ભરેલ મરચાની કઢી બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે. જો રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.